જય ગુરુ દબાણ મિત્રો ચાલો આજે આપણે ભણીશું ધોરણ ચારમાં વિશે આસપાસ પ્રકરણ અઢાર ગામ ગામના પાણી આના પહેલાંના વિડીયોમાં આપણે આ ચેપ્ટર થોડું જોયું હતું તેમાં આપણે જોયું હતું કે પાણી જીવનનું અમૃત છે જળ એ જ જીવન છે પાણી એ આપણી અમૂલ્ય સંપત્તિ છે આપણે પાણીને બચાવવું જોઈએ પાણી બચાવો પાણી આપણને બચાવશે ત્યારબાદ આપણે જોયું હતું કે ગંદુ પાણી પીવાથી આપણને રોગચાળા થાય છે ગંદુ પાણી પીવાથી ટાઈફોઈડ કોલેરા મરડો કમળો તથા ચામડીના રોગ થતા હોય છે તો તેના માટે આપણે હંમેશા પાણીને સ્વચ્છ કરીને પીવું જોઈએ અને ત્યાર પછીના ટોપિકમાં આપણે જોયું હતું કે પાણીની અલગ અલગ વેચણી કે અમુક લોકોને પાણીમાં રમવા માટે બધું મળે છે જ્યારે અમુક લોકોને પીવા માટેનું પાણી પણ મળતું નથી આ બધી વાતોની આપણે ચર્ચા કરી હતી તો હવે આપણે એના પછીના ટોપિક ઉપર આગળ આજે ચર્ચા કરશું તો ચાલો આપણે જોઈએ શું આપી શકાય એલિસ બ્રિજ અમદાવાદ લિફ્ટ વિશમાં માળે ઊભી રહી સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે આજે શાળામાં રજા છે સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો શું કહે છે ક્યાંની વાત છે તો કે એલિસ બ્રિજ અમદાવાદની વાત છે સ્મિત નામનો છોકરો છે તે પોતાની માતા સાથે એક બિલ્ડિંગમાં ગયો છે તે

સ્મિતને શું પૂછ્યું કે સ્મિત રોજ તો જતો ન હતો પરંતુ શાળામાં રજા હોવાથી પૂછ્યું કે શું આજે રજા છે પછી મેડમે ટીવી ચાલુ કર્યો અને થોડી જ સ્મિત કાર્ટુન ની દુનિયામાં ખોવાઈ ગયો શું કહે છે કે મેડમે પછી સ્મિતને ટીવીમાં કાર્ટૂન કરી દીધો એટલે સ્મિત તો કાર્ટૂન ની દુનિયામાં ખોવાઈ ગયો એટલે કે કાર્ટૂન જોવા લાગ્યો એટલામાં જ અંજુ મેડમે બૂમ પાડી અરે છાયા આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું છે એમ સમાચાર પત્રમાં છે અંજુ મેડમ શું કહે છે કે તેના વિસ્તારમાં જે પીવાનું પાણી આવતું હોય તેમાં ગટરનું ગંદુ પાણી ભરી ગયું છે એટલે અને હું એને સમાચાર પત્રમાં વાંચું એટલે શું કહે છે કે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે શું કહે છે કે એ જે ગંદુ ગટરનું જે ગંદુ પાણી હતું હતું મિક્સ થઈ ગયું તો કે એ વિસ્તારના જે પીવાના પાણી હોય તેમાં એ પાણી મિક્સ થઈ ગયું હતું અને તેના લીધે શું થયું હતું તો કે એ વિસ્તારના ઘણા લોકોએ એવું ગંદુ પાણી પીધું અને જેના લી જેનાથી ઘણા બધા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા હતા તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે અંજુ મેડમે શું કીધું કે કાલનું જે પાણી ભરેલું છે તે ખાલી કરી દેવાનું થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા શું કહે છે કે તપેલામાં પાણી ઉકાળી લેવાનું અને તે તું તારા ઘર માટે લઈ જા જ્યારે પાણી ગંદુ થઈ ગયું છે તો હવે તે પાણીને આપણે સાફ કરવું પડે તો તે સાફ કેવી રીતે થશે તો કે જ્યારે ગંદુ પાણી હોય ત્યારે આપણે શું કરવું જોઈએ તો કે પાણીને ઉકાળવું જોઈએ તેના લીધે જે પણ કંઈ જંતુ કે દ્રવ્યો હોય તે બળી અને કાં તો નીચે બેસી જાય છે પછી ઉપરથી સાફ પાણી આપણે લઈ લેવું જોઈએ અને તે અંજુ મેડમે તે પાણી છાયાને પણ પોતાના ઘરે લઈ જવા માટે કહ્યું સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો આજે ઘરના પાણી માટે લાઇનમાં ઊભા રહેવામાંથી રજા મળી કેમકે તેના વિસ્તારમાં લાઈનમાં ઊભું રહીને પાણી લેવું પડતું હતું એટલે સ્મિતને તો મજા આવી ગઈ કે આજે તેને લાઇનમાં ઊભા રહીને પાણી લેવાને વારો નહીં આવે પછી આગળ જોઈએ આપણને થોડાક પ્રશ્ન આપે છે તો ચાલો હવે આપણે તેની ચર્ચા કરીએ કે અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી હમ આપણે આગળની વાર્તામાં જોયું હતું કે અંજુ મેડમ સમાચાર પત્ર વાંચતા હતા પરંતુ અચાનક જ તેને બૂમ પાડી અને તેને શું કીધું તો કે એ વિસ્તારના પાણીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરાઈ ગયું હતું આ બાબતને લઈને અંજુ મેડમ ચિંતામાં હતા તો આપણે આપણા જવાબમાં લખીશું કે સમાચાર પત્રમાં એવા સમાચાર હતા કે આ વિસ્તારના પાણીના પી પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું છે જેના કારણે ઘણા લોકોને જાડા ઉલટી થઈ ગયા છે તેથી અંજુ પાણી શુદ્ધ કરવા માટે ચિંતિત હતી પછી છે અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય કયા કયા કામ માટે હવે જે રીતે એને સાંભળવા જાણવા મળાયું કે તેના વિસ્તારનું પાણી ગંદુ ગટરવાળું ભે મિક્સવાળું થઈ ગયું છે તો તેને શું કીધું કે આગલા દિવસનું જે પણ કાંઈ પાણી વધેલું હતું તે તું ઢોળી નાખ તો હવે આપણને એવું પૂછ્યું છે કે જો એ પાણીને ઢોળી નહીં તો બીજા એકે કામમાં ઉપયોગમાં આવી શકે અને જો હા તો કે કયા કામમાં ઉપયોગમાં આવી શકે હ તો આપણે તેના જવાબમાં લખીશું કે હા આ પાણી શૌચાલયને સાફ કરવા તથા બગીચાના ફૂલ છોડને પાણી સિંચવા માટે કામમાં લઈ શકાય એટલે શું તો કે બાથરૂમ હોય તેને સાફ કરવા માટે અથવા તો આપણે જે છોડ અને ઝાડ હોય તેને પાણી પાવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ અંજુએ તો તેને ઠલવી દીધું પછી છે તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી

વર્ણન કરો હવે આ તો એક રીત થઈ હવે આવી ઘણી અલગ અલગ રીતો હોય છે કે જેના દ્વારા આપણે પાણીને સાફ કરી શકતા હોય તો આપણા જવાબમાં આવશે કે હા હું પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણું છું જેવી કે પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળવું એટલે કે એક સ્વચ્છ ધોયેલો એકદમ સુતરાવ કાપડનો જે ટુકડો હોય તેને રાખી અને તેના દ્વારા આપણે પાણીને ગાળી શકીએ ત્યારબાદ છે પાણીને ઉકાળીને ઠંડુ પાડી ગાળી લેવું એટલે શું તો કે પહેલાં તો એકદમ સખત પાણીને ઉકાળી લેવું તેના લીધે જેના દ્રવ્યો હોય બધાય તે મરી જાય ને પછી તેને ઠંડુ પાડવા દેવું એટલે કે જે બધા કઈ જે રીત તત્વ કે દ્રવ્યો હોય તે તો પહેલામાં નીચે બેસી જાય અને પછી આપણે તેને ગાડી લેવાનો પછી છે સરગવાના બીજ અને તુલસીના થોડા પાન વાટી કપડાની પોટલીમાં બાંધી પોટલી થોડી વાર પાણીમાં રહેવા દેવી બીજું પછી એક શું છે તો કે સરગવા હોય તેના બીજ અને તુલસીના થોડા પણ આ બંને વસ્તુને એક કાપડની પોટલી એટલે કે એક કાપડનો નાનો ટુકડો લઈ તેમાં બધી વસ્તુ મૂકી બાંધી અને જે પણ પાણી આપણે શુદ્ધ કરવાનું છે તેમાં થોડી રહેવા દેવી તેના લીધે પણ પાણી શુદ્ધ થાય છે પછી જે પાણીમાં ફટકડી નાખી તેને થોડો સમય રહી પડી રહેવા દેવાની પછી ગાળી લેવું એક ફટકડી નામનું એક એવું પદાર્થ આવે છે જે સફેદ કલરનું સાકર જેવું હોય છે જેના દ્વારા પાણીને આપણે સાફ કરીએ છીએ તો તેનાથી શું કરવાનું તો કી ફટકડી હોય તેને આપણે પીવાના પાણીમાં નાખી અને થોડીવાર રહેવા દેવાની અને પછી પાણીને ગાળી લેવાનું પછી છે ક્લોરિનની ટેકડીઓ પાણીમાં નાખવી જ્યાં બહુ મોટો જથ્થામાં પાણી હોય તેને સાફ કરવા માટે આવી યુક્તિ કરવામાં આવે છે કે ક્લોરીનની ટીકડી હોય તેને પાણીમાં નાખી દેવામાં આવે છે તમે જ્યારે પણ વોટર પાર્ક કે સ્વિમિંગ પુલમાં નાવા જાઓ તો એ પાણીને શુદ્ધ રાખવા માટે શું નાખવામાં આવે છે તો કે તેમાં ક્લોરીન નાખવામાં આવે છે તે ક્લોરીનયુક્ત પાણી હોય છે કેમ કે તે પાણીમાં ઘણા બધા લોકો એકી સાથે રમતા તરતા હોય છે તો એકબીજાના રોગ અથવા તો ખુદ પાણીમાં કંઈ જમ્સ હોય તો તે પણ લાગી શકે તેના માટે તે પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરીન તેમાં નાખવામાં આવતું હોય છે પછી જે પાણી કરવા તેમાં પોટેશિયમ નાખવું એટલે પોટેશિયમ પરમેનેન્ટ શું છે તો કે એક કેમિકલ છે જેને આપણે પાણીમાં નાખીએ તો તે પાણી શુદ્ધ કરે છે પછી છે કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેક કે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત હમ આમાં આપણને કહ્યું હતું કે અંજુએ આ વખતે તો સમાચારપત્રમાં વાંચી અને એને ખબર પડી ગઈ પણ કદાચ એવું બને કે અંજુએ સમાચારપત્ર ન વાંચ્યું હોત અને એમને જ પાણી પીધેલું હોત તો શું થાત તો આપણે જોયું હતું એ રીતે આપણે જવાબમાં લખીશું કે કદાચ અંજુએ સમાચારપત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીતું હોત તો બધાને ઉલટી થવા થી તેઓ બીમાર પડી જવાની શક્યતા હોત કેમ કે આપણે જોયું કે એના વિસ્તારમાં ઘણા લોકોએ જે પાણી પીધું હતું તો તેના લીધે તેને ઝાડા ઉલટી થઈ ગયા હતા પછી આપણને આગળ કીધું છે કે ચર્ચા કરો સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેક કે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે અંજુનાગરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે આવું શા માટે હમ આ એક વિચારવા જેવી વાત છે સ્મિતે શું સ્મિતને જ્યારે અંજુ મેડમે કીધું હતું કે હા તું અહીંથી ને ઉકાળેલું પાણી લઈ જાજે ત્યારે સ્મિતને એમ થયું કે વાહ આજે તો લાઇનમાં ઊભા રહીને પાણી નહીં ભરવું પડે એનો મતલબ એમ કે એના વિસ્તારમાં લાઇનમાં ઊભા રહીને પાણી ભરવામાં આવે છે જ્યારે અંજુનગરમાં તો બધા જ નળમાં તરત જ પાણી આવી જાય છે તો આવું કેમ તો તેના જવાબમાં આપણે લખીશું કે સ્મિત જ્યાં રહે છે ત્યાં સાર્વજનિક નળથી પાણી આવે છે ત્યાં પાણી આપવાનો સમય બાંધેલો છે જ્યારે અંજુ રહે છે ત્યાં એપાર્ટમેન્ટના ધાબા પર ટાંકીમાં પાણી ભરવામાં આવે છે અને પછી દરેકના ઘરે નળ દ્વારા પાણી પાણી આવે આવે છે છે તેથી અંજુના ઘરમાં નળમાં આખો દિવસ જ્યારે સ્મિતે લાઇનમાં ઉભા રહીને સાર્વજનિક નળમાંથી પાણી લેવું પડે છે પછી જે અંજુએ સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું શું તમે સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે કેવા પ્રકારના સમાચાર હમ અંજુએ જે રીતે છાપામાં વાંચ્યું પાણી વિશે તે રીતે આપણે કોઈ સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા હોય તો તે આપણે લખવાના છે તો આપણે આપણા જવાબમાં લખીએ કે હા મેં સમાચાર પત્રમાં પાણી વિશેની વિવિધ સમાચાર વાંચ્યા છે જેવા કે પાણીની અછત હોવી પીવાના પાણીના નળમાં ગંદુ પાણી આવવું પાણી પીવાથી ઝાડા ઉલટી થવા પાણી ન મળવાથી પાક સુકાઈ જવો પાણીની નહેરમાં ગાબડું પડવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવું આવા વગેરે જેવા અનેક પાણીના આપણે સમાચાર છાપામાં વાંચ્યા હોય છે પછી આગળ જોઈએ જાતે કરો અને ચર્ચા કરો શું કહે છે છેલ્લા એક મહિનામાં સમાચાર પત્રમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોંટાડો અને વર્ગખંડમાં ચર્ચા કરો શું કીધું છે હમણાં આપણને જેમ ઉપર પૂછ્યું એ જ રીતે છેલ્લા એક મહિનામાં તમે સમાચારપત્રમાં જેટલા પણ પાણીના સમાચાર જુઓ તેને કાપી અને એક નોટબુકમાં ચોંટાડી અને આખાઓ એવી રીતના એક પેજ તૈયાર કરો ચાર્ટ તૈયાર કરો અને તે ચાર્ટની તમારા વર્ગખંડ એટલે કે ક્લાસમાં ચર્ચા કરો પછી કીધું છે કે તમને ક્યારેય ઝાડા ઉલટી થયા છે ત્યારે તમને કેવું લાગે લાગતું લાગ્યું હતું જ્યારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે જે શરીર માટે નુકસાનકારક છે આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ શું કહે છે કે આપણને પૂછ્યું છે કે તમને ક્યારેય ઝાડા ઉલટી થયા છે તો કે આ જો તમને થયા હોય તો આપણે કહેવાનું કે હા અમે મને ઝાડા ઉલટી થયા છે અને ક્યારે તો કે તમારે તેનું કારણ દર્શાવવાનું છે જો ના થયા હોય તો તમારે ના લખવાનું છે ને આપણને પૂછ્યું છે કે તમને કેવું લાગ્યું હતું તો જ્યારે ઝાડા ઉલટી થાય ત્યારે કેવું લાગે તો આપણે આપણા જવાબમાં લખવાનું કે ઝાડા અને ઉલટી થવાથી મને ખૂબ જ અશક્તિ લાગતી હતી પથારીમાંથી ઊભા થવામાં પણ મુશ્કેલી પડતી હતી ત્યારે શું કહે છે કે શું કરવું જોઈએ નોકરી તો કે આપણા શરીરમાંથી ત્યારે પાણી ઓછું થઈ પાણીનું ખૂબ મહત્ત્વ હોય અને પાણી ઓછું થઈ જતું હોય તો ઝાડા ઉલડી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ અને પાણીમાં શું નાખવું જોઈએ તો કે મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ હવે આપણને કીધું છે કે મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ એમાં શું કહે છે કે એક પ્યાલો ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો ખાંડ અને મીઠાનું મિશ્રણ કઈ રીતે બનાવવાનું છે તો કે એક પ્યાલો એટલે કે ગ્લાસમાં ઉકાળેલું પાણી લેવાનું અને એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખવાનું અને પછી તેને ઠંડુ દેવા દેવાનું આ મિશ્રણને ચાખ પછી એ મિશ્રણને ચાખવાનું પછી પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં શું કહે છે કે પાણી ખૂબ ખારું નહીં ઝપટીક જ મીઠું નાખવાનું છે તેમાં શું એના ઉદાહરણ માટે શું કહેવું છે કે આપણું આંસુ જેટલું ખારું હોય તેટલું ખારું ના હોવું જોઈએ તેનાથી ઓછું હોવું જોઈએ પછી છે જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થાય થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવવું સાથે હળવો ખોરાક આપો નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે થોડી દવા લેવી પણ જરૂરી છે તે ઘરે બનાવેલો પણ હોઈ શકે છે જો ઝાડા ઉલટી બંધ ન થાય તો ડોક્ટરની સલાહ લેવી હવે શું કહે છે કે જ્યારે કોઈને ઝાડા ઉલટી થયા હોય તો આપણે જે મીઠા અને ખાંડનું મિશ્રણ જોયું તે તેને પાવું જોઈએ અને સાથે શું આપવું તો કે હળવો ખોરાક આપવો જોઈએ અને જો બાળક નાનું હોય તો તેને સતત માથાનું દૂધ આપવું જોઈએ આ બધું તો કરવાનું જ પણ સાથે શું કરવાનું તો કે સાથે થોડી દવા પણ લેવી જોઈએ પછી તે દવા ઘર ઘરની પણ હોઈ શકે એટલે કે આપણા દાદીમાના જો કંઈ નુસ્ખા હોય તો તેવું પણ આપણે કરી શકીએ આ બધું કરવા છતાં પણ જો આપણને ઝાડા ઉલટી ન મળતા હોય તો આપણે ડૉક્ટરની સલાહ લઈ તેની દવા લેવી જોઈએ પછી આપણને એક માહિતી આપી છે આપણે તે જોઈએ વડીલોની દીર્ઘ દ્રષ્ટિ આશરે ત્રીસ વર્ષ પહેલાની આ વાત છે રાજકોટના રાજસમઢિયાળા ગામ પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચ સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તા મંડળનો સંપર્ક કર્યો ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી ગ્રામીણ વિસ્તાર સત્તા મંડળે ઓગણીસો આ ગામમાં એક હેક્ટર વિસ્તારમાં લગભગ પિસ્તાળીસ ડેમ બનાવ્યા બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો પાણીના તળ ઊંચા આવ્યા માત્ર પંદર મિનિટની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થયું આ વર્ષ બે હજાર બેમાં અહીંયા દુકાળ પડ્યો છતાં પણ વડીલોએ જે તે સમયની દીર્ઘદૃષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી આ વર્ષે પણ લોકો ત્રણેય મોસમ પાક લઈ શક્યા લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો વડીલોની દીર્ઘદૃષ્ટિ એટલે શું તો કે આ એક રાજકોટનું એક રાજમઠિયાળા ગામ છે તેની વાત છે ઓગણીસો પંચ્યાસીમાં શું થયું હતું કે દુકાળ પડ્યો હતો દુકાળ પડ્યો એટલે શું કે વરસાદ ના પડ્યો હોય તો તેના લીધે પાણી ના મળે તો એ સમયમાં ત્યારના જે સરપંચ હતા તેને શું કર્યું તો કે તેને જિલ્લા ગ્રામીણ વિકાસ થતા મંડળ એટલે કે ગવર્મેન્ટનું એક એવું સેક્ટર બનાવેલું હોય કે જે આ માટે કામ કરતું હોય તેને તેનો સંપર્ક કર્યો અને શું કર્યું કે પોતાના ગામમાં ચેક ડેમ બનાવે ચેક ડેમ એટલે કે શું તો કે એક એવો કૃત્રિમ ડેમ બનાવવામાં આવે છે કે જ્યાં આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીએ અને તે પાણી જ્યારે વરસાદ ના હોય એટલે કે ઉનાળો અને શિયાળામાં પણ આપણે તે વાપરી શકતા હોઈએ આ રીતે એને એકસો ને એક હજારને નેવું હેક્ટર વિસ્તારમાં લગભગ કેટલા તો કે પિસ્તાલીસ ડેમ ચેકડેમ બનાવ્યા હતા અને બીજા વર્ષે વરસાદના કારણે તે બધા ચેકડેમ ભરાયા હતા જેના કારણે પછી થી પાણીની અછત થતી નથી જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે પણ આપણે ચેક ના પાણીનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી વાતો પાણી વિશે જાણી કઈ રીતે પાણી ને શુદ્ધ કરવું જોઈએ અથવા તો ગંદુ પાણી પીવાથી કયા કયા પ્રકારના રોગ થતા હોય છે પાણીની અલગ અલગ પ્રકારની વહેંચણી હોય છે કોઈ લોકોને સીધું પાણી મળી જાય છે કોઈ લોકોને પાણી માટે ઘણી મહેનત કરવી પડી હોય છે પરંતુ આ બધું આપણે આ બધામાંથી આપણે શું શીખવાનું છે તો કે પાણી એ આપણી અમૂલ્ય સંપત્તિ છે તેનો હંમેશા આપણે બચાવ કરવો જોઈએ ક્યારેય પણ પાણીને વેડફવું જોઈએ નહીં કેમ કે આપણને પાણી આસાનીથી મળી રહે છે પણ ઘણા લોકો એવા છે કે જેમને પીવાનું પાણી પણ મળતું નથી તો આપણે ક્યારે પણ પાણીનો બગાડ ના કરવો જોઈએ બીજું છે કે ક્યારેય ગંદુ પાણી પીવું ન જોઈએ તેના લીધે ઝાડા અને ઉલટી થતા હોય છે અથવા તો ઘણા આવા ટાઈફોઈડ કે ઘણા એવા કમળોને એવા ઘણા રોગ થતા હોય છે તો આ બધા રોગોથી બચવા માટે હંમેશા પાણીને શુદ્ધ કરીને પીવું જોઈએ શુદ્ધ કરવાની પણ આપણે ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ જોઈએ તેને પણ તેને અમલમાં લેવી જોઈએ આ બધી માહિતી આપણને ચેપ્ટર અઢાર ગામ ગામના પાણીમાંથી મળી અને આ બધું તમને સરસ રીતે સમજાઈ ગયું હશે જય ગુરુદેવ